सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर प्रसंग तेर छेल्ला एम सद्गुरु अने शिष्यना संवादथी कथा लखे छे। स्वामी कहे छे के भगवाने आपणने जे अंग आप्युं होय ए अंगमां रहीने भगवाननी भक्ति करवी, कोईने सखापनानुं अंग होय, कोईने दासपनानुं अंग होय, કોઈને મહાત્મ્યનું અંગ હોય, કોઈને ભજનનું અંગ હોય, કોઈને વિશ્વાસનું અંગ હોય, કોઈને ભગવાનની મૂર્તિ અખંડ જોઈ રાખવાનું અંગ હોય, બધાય અંગમાં રહીને થતી ભક્તિ એ દરેક જે તે વ્યક્તિ માટે સુખદાયી છે, એને પૂર્ણકામપણું એમાં મનાય છે। માટે સ્વામી કે જે અંગ ભગવાને દીધું હોય એમાં ન્યૂનતા ન માનવી અને એ અંગમાં રહીને ભગવાનની ભક્તિ કર્યા કરવી। હજુ પણ કંઈ પૂછવું હોય તો પૂછ। ત્યારે 14મા પ્રસંગની અંદર શિષ્ય આગળ કંઈક પૂછે છે। શિષ્ય કહે સદગુરુ સુનો, જે કહ્યા આગે ઉપાય, કઠણ છે કરવા વિચાર્યું ઉરમાય, કઠણ છે કરવા વિચાર્યું માય, નિર્વેદ પણ હોય ન બળો, સ્નેહ નિયમ પણ સમાન, સત્સંગ પણ સુધો નહીં અતિ આત્મજ્ઞાન, નિર્વેદ પણ હોય ન બળો, સ્નેહ નિયમ પણ સમાન, સત્સંગ પણ સુધો નહીં અતિ આત્મ જ્ઞાન। શિષ્ય કહે છે હે સદગુરુદેવ, તમે બહુ દયાળુ છો, કૃપાળુ છો, મારા આટલા બધા પ્રશ્નોનો ઉત્તર તમે આપતા થાકતા નથી। વારે વારે હું એકની એક વાત મારી કર્યા કરું, છતાં પણ તમે ક્યારેય પણ હિંમત હારતા નથી। ભગવાન સંબંધી વાતો કરવામાં તમે હંમેશા સુરવીર થઈને, અતિ શ્રદ્ધાવાન થઈને મુજ પામરને વાતો સંભળાવો છો। ત્યારે ગુરુદેવ, મારે ખરેખર આ પ્રશ્ન પૂછી લેવો જોઈએ આગળ, પણ મને અત્યારે વિચાર આવ્યો છે। હવે એક પ્રસંગ જતો રહ્યો પછી તમે આગળ પેલી વાત કરી હતી ને કે જો ભગવાન છે એને હૃદયમાં પધરાવા હોય તો તમે 5 ઉપાયો કીધા હતા। એક તો દ્રઢ વૈરાગ્ય, બીજું ભગવાનમાં પ્રેમ, ત્રીજું નિયમ, ચોથો સત્સંગ અને 5મું આત્મજ્ઞાન, સત્સંગ દ્વારા થયેલું આત્મજ્ઞાન। તો એ 5 સાધનો જો હોય
એ પાંચ સાધનોમાંનું કોઈ પણ એક હોય અને બાકીના એને અનુરૂપ હોય, ગૌણ હોય પણ એક મુખ્ય હોય, તો હૃદયમાં ભગવાન આવે છે, હૃદયમાં પ્રકાશ થાય છે, હૃદયનું અજ્ઞાન દૂર થાય છે. આવી વાત તમે આગળ કરી હતી. ગુરુદેવ કે આ કરી દીધી, હવે એ શું છે? એ વાત તો કરી દીધી, એ પ્રસંગ પતી ગયો. ત્યારે અહીંયા આગળ શિષ્ય કહે છે, ગુરુદેવ તમે કીધું દ્રઢ વૈરાગ્ય હોય તો હૃદયમાં મહારાજ આવે, પણ માની લો નિર્વેદ હોય પણ નબળો, દ્રઢ વૈરાગ્ય નબળો હોય, સ્નેહ નિયમ સમાન, સ્નેહને નિયમ પણ નબળા હોય, ભગવાનમાં પ્રેમ પણ બહુ ના હોય અને નિયમે ઓછા હોય, નિયમે બધા પાળી જ ના શકાતા હોય, સત્સંગ પણ સુધો હોય નહીં, બહુ સાધુનો સમાગમ પણ ન રહી શકતો હોય, અતિ આત્મજ્ઞાન, આત્મજ્ઞાન તો હોય જ નહીં, કારણ કે સત્સંગ ના હોય તો આત્મજ્ઞાન થાય ક્યાંથી? આવું ગુરુદેવ હોય કદાચ. શિષ્ય જબરો છે. ગમે તે રીતે શિષ્યને એવું છે કે નબળો એ રહી ના જવો જોઈએ, નબળો છે ને એ રહી ના જવો જોઈએ. શ્રીજી મહારાજની આ થિયરી છે. મોટા સદગુરુએ રચેલા ગ્રંથો, નિષ્કુળાનંદ સ્વામીએ જ આ ગ્રંથ રચ્યો છે. હવે આગળ તો પાંચ સાધન કીધા કે પાંચમાંથી એક કરો. અહીં આગળ હવે સ્વામી પોતે શિષ્યના સંવાદ દ્વારા લખે છે કે આ બધું કદાચ ઓછું હોય તો નબળાનો નિભાવ કેમ થાય? શ્રીજી મહારાજની થિયરી છે. જો તમે અતિ આકરા ધર્મ નિયમવાળાને આકરા છો મહારાજને રાજી કરવામાં, તો એવા વચનામૃતો અને એવા વચનો પણ મહારાજે રાખ્યા છે. આપણે ભગવાનને રાજી કરવામાં મધ્યમ છીએ તો પણ આપણને મોક્ષના માર્ગે ચાલી શકીએ એવા વચનો શ્રીજી મહારાજે રાખ્યા છે. આપણે મોક્ષના માર્ગે મંદ છીએ તો પણ આપણે કલ્યાણના માર્ગે ચાલી શકીએ એવા અમૃત વચનો શ્રીજી મહારાજે કૃપાએ કરીને રાખ્યા છે. અરે આપણે મોક્ષના માર્ગે ગાફલ છીએ તો પણ કલ્યાણના માર્ગે ચાલવાનું આપણી હિંમત તૂટી ન જાય. જ્યારે જ્યારે આપણો આત્મા જાગૃત થાય ગાફલપણામાંથી, ત્યારે આપણે પાછા ન પડીએ એવા જ ઉપાયો મહારાજે કર્યા છે. સહજ વસ્તુ છે, માયાનો જોરદાર પ્રવાહ, એવો પ્રવાહ કે જેની અંદર બ્રહ્માંડોના દેવો પણ, બ્રહ્માંડાપતિઓ, બ્રહ્માંડની અંદર રહેલા દેવતાઓ, બ્રહ્માંડમાં રહેલી તમામ પ્રજાઓ, આ બધાએ માયાના પ્રવાહની અંદર ખેંચાય છે, એમાં વહ્યા જાય છે. એવો પ્રચંડ માયાનો પ્રવાહ હોય અને એ પ્રવાહની સામે તમે કોઈને એમ કહો કે તારે આમ સામે ચાલીને પહોંચવાનું છે, સહજ વસ્તુ છે. એ પ્રવાહની અંદર ચાલવું છે એટલો સંકલ્પ જે કરે ને કે અમારે આમાં સામા ચાલવું છે, ત્યાં જ આપણે એને શાબાશી આપવી પડે. કેદારનાથની અંદર જ્યારે ભૂકંપ થયો અને જે એ દ્રશ્ય છે આખું, ઉપરથી પાણી વહીને આવે, બરફના બધી લાદીઓ તૂટી તૂટીને એઠી આવે, પથ્થર આવે, રેઠા આવે, નદીનું પાણી આખું આમથી આમ વેરવિખેર થાય, જાપાનની સુનામીનું દ્રશ્ય છે, જે જે એવા એવા કુદરતી હોનારતો થઈ છે એ સમયના દ્રશ્ય છે. એ સમયે કોઈ એમ કે આ આ લેન્ડસ્લાઇડિંગ થાય છે, એ જે આ બાજુ થાય છે એની સામેના પ્રવાહમાં તું હાલ, નદીની અંદર પૂર આવ્યું છે એમાં તું હામો જા, સુનામી આવી છે પાણી આમ આવતું છે તું આમ ભાગ, પાણીની હામો જા, પહેલામાં પહેલું તો એ બાજુ જવાની હિંમત કરે ને ત્યાં જ એને શાબાશી આપવી પડે. એમ આવા ભયાનક કળિયુગની અંદર, આવા ભયાનક વાતાવરણની વચ્ચે, ભયાનક એટલા માટે કહું છું કે એક દિવસ જો આપણે ગાફલ પડીએ ને, એક સેકન્ડ જો ગાફલ પડીએ ને, તો એટલું ભયાનક વાતાવરણ છે કે આપણને આમ માયાના પ્રવાહમાં લપેટી લેતા વાર ના લાગે, એટલું જબરજસ્ત બહારનું પ્રબળ એનું ખેંચાણ છે. એક મિનિટ જો આપણે ગાફલ પડીએ ને, તો એક મિનિટ માટે ચકરડે ચડાવી દે. એક દિવસ જો ગાફલ બને, બે દિવસ ગાફલ બને, અઠવાડિયું જો ગાફલ બને, તો સત્સંગી હતો કે નહીં એ પણ જ્ઞાન ના રહે, એટલો પ્રબળ પ્રવાહ માયાનો છે.
આપણને એ પ્રવાહનો કદાચ સંપૂર્ણ અનુભવ નથી થતો, એનું કારણ એ છે કે આપણે સત્સંગરૂપી નાવમાં બેઠેલા છે. એટલે સત્સંગરૂપી નાવમાં બેઠા છે એટલે એ પ્રવાહ જે છે એ પ્રવાહના જે ઠેલા આવે છે, એ પ્રવાહના જે મોજા આવે છે, એમાં નાવડું હલે ત્યારે આપણને એટલી ખબર પડે છે કે પ્રવાહ બહુ જોરદાર છે. પરંતુ સત્સંગરૂપી નાવ શ્રીજી મહારાજે એવું બનાવ્યું છે, સત્પુરુષરૂપી નાવ એવું બનાવ્યું છે કે જેની અંદર જો આપણે ધારે જઈને જાણી જોઈને પાણીમાં પડવા મહેનત ના કરીએ ને તો કદાચ ભલે મોજા આવે, મોજા આવે એટલે સ્ટીમર આમ તેમ તો થાય થોડું, પરંતુ આપણે ડૂબી ના જઈએ, ડૂબી ના જઈએ. સાત સાત ને ચૌદ ચૌદ માળના સ્ટીમરો છે ને પાણીમાં હાલ્યા જાય છે, કેવા મોટા મોજાઓને કેટલું ઊંડું એ હશે ત્યારે ચૌદ માળનું એટલું આખું ગામ જેટલું સ્ટીમર હાલ્યું જાય પાણીમાં. હવે એવા પાણીના પ્રવાહની અંદર એ સ્ટીમરમાં બેઠેલા એકેયની તાકાત છે કે તરીને સામે જાય? કોઈની નથી. પણ એ સ્ટીમરના બળ ઉપર હાલ્યા જાય છે, પણ ક્યારેક અંદર મોજું જોરદાર આવે દરિયામાં તો ગામ જેટલું આખું સ્ટીમર પણ હલાવી શકે, હલાવી શકે છે. તો એ મોજું આવ્યું પણ સ્ટીમરમાં બેઠેલો છે એને એનો અનુભવ નથી થતો, પણ જો અંદર પડ્યો હોય તો, પણ જે સ્ટીમરમાં બેઠો છે એને એટલી હિંમત તો કરીને કે મારે આ ભવસાગર તરવો છે, ભવસાગર તરવા માટેની હિંમત કરીને સત્સંગમાં આવવું, ભગવાનના સત્પુરુષ અને સંતો પાસે આવવું, એની અંદર જ પહેલામાં પહેલી તો મુમુક્ષુને શાબાશી મળી જાય છે ભગવાન તરફથી કે વાહ, મારો રચેલો આવો માયાનો પ્રવાહ જેની અંદર અચરજ માયા, જેમાં બ્રહ્મા મોહી જાય, જેમાં શિવ મોહી જાય, એવી માયા, એવા માયાની સામે આને લડવું છે એવો એને સંકલ્પ કર્યો, જેમાં બ્રહ્માજી પડી ગયા, શિવજી પડી ગયા, એ મુક્તો છે, એના દ્વારા મહારાજે ચરિત્ર કરાવ્યું. પરંતુ એક વખત જેમાં એ લપેટાયા, સૌભરી જેવા મહામુક્તો જેમાં લેવાઈ ગયા, એવી માયાની અંદર એક આવો સામાન્ય જીવાત્મા જેની કોઈ એવી મોટી સાધનાઓ નથી, છતાં પણ એ જ્યારે મને રાજી કરવા માટે આમાં કૂદ્યો છે ત્યારે ભગવાન સૌથી પહેલાં એને શાબાશી દઈ દે છે, પ્રવાહમાં ગયો એનાથી. એટલે અહીં શિષ્ય કહે છે, હે ગુરુદેવ, તમે તો દ્રઢ વૈરાગ્યની વાત કરી, પરંતુ દ્રઢ વૈરાગ્ય કોઈને ન હોય, નિયમ પણ એની પાસે સુધા ન હોય, સ્નેહ પણ એટલો ન હોય, સત્સંગ પણ શુદ્ધો ન હોય અને આત્મજ્ઞાન પણ ન હોય. ક્ષોત્ર ત્વક નેત્ર કહ્યા રસના ઘ્રાન મન બુદ્ધ, ચિત્ત અહંકાર ચોખા નહીં સરસ અતિશય શુદ્ધ. ક્ષોત્ર કાન, ત્વક ત્વચા ચામડી, નેત્ર એટલે આંખ, રસના જીભ, ઘ્રાન એટલે નાક, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, એ જે નવ છે ને એ બહુ ચોખ્ખા ના હોય, અતિશય શુદ્ધ ના હોય, ગંદા હોય ટૂંકમાં. હવે એવો જે છે કે જેના આ પાંચ જ્ઞાનેન્દ્રિયો, ચાર અંતઃકરણ એ જોઈએ એવા ચોખ્ખા નથી. ઓલી પાંચ વસ્તુ છે એમાં હે આવું નિર્બળ છે. તો ગુરુદેવ, શિષ્યની હિંમત તો ખરીને કે આવું પૂછી શકે છે? આગળ તો કેટલી વાર ખખડાયો છે, તું હું કરવા એકની એક વાત કર્યા કરે છે, પણ હવે ગુરુદેવ રાજી થઈ ગયા છે એટલે ગુરુદેવ કે જેટલું પૂછવું એટલું પૂછી લે, વાંધો નહીં. નબળાનું પણ નિભાવ થાય ને એવા શાસ્ત્રો રચ્યા છે. હૃદય પ્રકાશ શરૂ થયો ને ત્યારે આપણને સર્વને એમ લાગતું હતું કે ઓહો મરી ગયા, આવું છે. પણ મોટા સંતો કેટલા દયાળુ છે, કેટલા દયાળુ છે, કોઈ રીતે જીવને પડવા જ નથી દેવો, કોઈ રીતે નથી પડવા દેવો. પૂર્વેના મોટા પુરુષોના જીવનમાં પણ એ દેખાય છે અને આજના મોટા પુરુષોના જીવનમાં પણ એ દેખાય છે. કોઈ પણ જીવાત્માને કોઈ પણ ભોગે ભગવાનના માર્ગેથી પડવા નથી દેવો, એની તકેદારી રાખવામાં એને પોતાના જેટલું લોહી વાપરવું પડે, જેટલો સમય વાપરવો પડે, જેટલું એને દિન આધીન થવું પડે, જેટલું એને ગરીબપણું પકડવું પડે, જેટલા એને હાથ જોડવા પડે ને,
તો ગધેડા જેવા જીવને પણ હાથ જોડીને એને ભગવાનના માર્ગેથી પડવા નથી દેતા. ગધેડા જેવું એટલા માટે કે ઘણીક વખત જીવને મોક્ષના માર્ગે ચાલેલો હોવા છતાં પણ અનુસંધાન નથી હોતું કે હું શા માટે આ માર્ગે આવ્યો છું. એટલે એ જીવ જ્યારે ભૂલો પડી જાય ત્યારે મોટા એને હાથ જોડીને પણ મોક્ષના માર્ગે ચલાવે. એ ભગવાનને મોટાની દયા છે આપણા બધાય માથે. એ હ સૌને નિયમમાં રાખે બહુ બળવાન, થોડે બળે થાતા નથી સદગુરુ સુનો નિદાન. આંખને કંટ્રોલમાં રાખવી, કાનને કંટ્રોલમાં રાખવો, જીભને રાખવી, નાકને રાખવું, મનને, બુદ્ધિને, ચિત્તને ને અહંકારને. તમે કીધું કે આ નવે નવને દુશ્મન માનો અને નવે નવને કાઢવા મહેનત કરો, નવે નવ ઉપર તમારો કંટ્રોલ કરો. પણ ગુરુદેવ થોડે બળે થાતા નથી. એ થોડે બળે નથી નિયમમાં રહેતા. હું તો હાવ નિર્બળ, મારી અંદર એટલું બળ નથી કે હું એ લોકો સામે લડી લઉં. કારણ કે એ તો બધાય મોટા જમદૂતો જેવા છે, એની પાસે તો કેટલા બધા સાધનો છે, મારી પાસે તો કાંઈ મળે નહીં. હવે ગુરુદેવ આવા નિર્બળ છું, એ બધાને નિયમમાં રાખી શકે કોણ? બળવાન રાખી શકે કોઈ. બળિયો હોય એની તાકાત, સુરવીર હોય એની તાકાત છે કે પોતાના આંખ, નાક, કાન, જીભ એની ઉપર કંટ્રોલ રાખી શકે. હા, એનો અર્થ એવો નથી કે કંટ્રોલ છોડી દેવો. આ વાત સાંભળીને એવું ના કરી દઈએ આપણે બધા, કે એવું ના કરીએ કે હા બસ સરસ થઈ ગયું. હતો આ તો એટલા માટે છે કે આપણે જે માર્ગે હાલીએ છીએ એમાં આપણને ઠેલા વાગે ને, એમાં આપણને હામા પેલા પડે ને, તો પણ હિંમત ના હારીએ ને, એના માટે આ વાત કરી છે. એનો અર્થ એવો નથી કે નવની સામે ન લડવું. લડવાનું તો છે, પણ આપણો નિભાવ થાય એવું અહીં આગળ શિષ્ય પૂછી લે છે. એટલે કહે છે, ગુરુદેવ થોડે બળે તો આ બધા કંઈ જીતાતા નથી, બહુ બળવાન હોય એનાથી એ જીતાય. માટે કહો કૃપા કરી હોય નિર્બળનો નિભાવ, હિંમત આવે હરિ ભક્તને ભજે હરિ કરી ભાવ. માટે હે ગુરુદેવ નિર્બળ ગરીબ મોક્ષના માર્ગે રાખ એવાનો નિભાવ થાય ને, એવી ગુરુદેવ તમે કંઈક વાત કરો. હિંમત આવે, હિંમત. આ વાતો સાંભળીને તમારી કે આ પાંચને રાખવા ને આ કરવું, ગુરુદેવ હિંમત તૂટી જાય કે ભગવાન સુધી નહીં પહોંચાય કે શું? આટલો મોટો દરિયો ખેડવા માટે કૂદી તો પડ્યો, કૂદી તો પડ્યો, પણ ખરેખર ભગવાન સુધી આ જન્મે પહોંચાશે? મને તો એમ લાગવા માંડ્યું છે. હવે મારી હિંમત તૂટી ન જાય, મારા જેવા કોઈક આ સત્સંગની અંદર નિર્બળ હોય એની હિંમત તૂટી ન જાય, જેના નવા જન્મનો આદર હોય, જેનો જન્મો જન્મનો આદર ન હોય અને એને હજુ નવો જ સત્સંગ મળ્યો છે, એને થોડા જન્મોથી અથવા આ જન્મે જ સત્સંગ મળ્યો છે, તો એ તો બળિયો હોય નહીં. એ બળિયો હોય નહીં તો એનો નિભાવ થાય, એ હાલ્યો જાય, એ ધીરે ધીરે બળિયો થાય, એ ભગવાન સુધી પહોંચવાની હિંમત ગુમાવી ન બેસે, એ ક્યારેય પણ નિરાશ ન થઈ જાય મોક્ષના માર્ગે, ઉદાસ ના થઈ જાય. ગુરુદેવ હું ગાફલ થવા માટે નથી પૂછતો, પરંતુ જે નિર્બળ છે ને એ ઉદાસ ના થાય ને, એના માટે પૂછું છું. શાસ્ત્રો એટલે તો તમે જો મહારાજ ભગવાને કે એકાદશીના દિવસે ફરાળ પણ કરવાની નિષેધ છે, પાણી નહીં, ફરાળે નહીં. પછી ધીરે 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 છૂટ આપતા આપતા, આવું હોય તો આવું, આવું હોય તો આવું, આવું હોય તો આવું, એમ કરતા 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 ઠેક 5 ને 10 જાતના ફરાળ કરીને એકાદશી કરો ભાઈ, ત્યાં સુધી શાસ્ત્રોએ રચના કરી. અનાજ નહીં, બસ એ સ્ટેટમેન્ટ પાકું કે અનાજ નહીં. એ સિવાય તમે તમારા રાજગ્રાની પૂરીને શ્રીખંડ જમો ને, રાજગ્રાની પૂરી, શ્રીખંડ, બટાકાવડાને ચટણી ને, ઓહો. હવે હું એમાં અનાજ કરતાં તો એકાદશી મોંઘી પડે, ટાઈમે વધારે જાય, બધું, પણ વાંધો નહીં. શાસ્ત્રોએ
છેવટે એટલું પકડી રાખ્યું અનાજ નહીં બસ, તો બધા ફરાળ કરે છે. હા, પણ પછી અનાજ બહુ પ્રકારનું કીધું, અત્યારે આપણે એનો વિસ્તાર નથી કરવાનો. પણ મારો કહેવાનો અર્થ એ છે કે શાસ્ત્ર કોઈ પણ રીતે નિર્બળને પણ ચડાવવાની મહેનત કરે છે. એટલે એક આમાંથી એ પણ શીખી રાખવું જોઈએ, ભગવાનના બધાએ મુમુક્ષુ આપણે બધાએ, કે ઘણીક વખત આપણે મોક્ષના માર્ગે કદાચ થોડા બળિયા પણ હોઈએ બીજા ભક્ત કરતાં. કદાચ એનો 10 જન્મનો આદર હોય ને આપણો 15 જન્મનો આદર હોય, અથવા તો આપણી ઉપર કંઈક ભગવાનને મોટાની આપણી શ્રદ્ધા કંઈક એમને આપેલી હોય, એના કારણે કૃપા થોડી વિશેષ થઈ ગઈ હોય, તો કોઈ દિવસ કોઈ નિર્બળ છે ને એ સત્સંગમાંથી પાછો પડે ને એવું ના કરવું, એવું વિચારવું પણ નહીં કે કેમ નિર્બળ છે, એમ જ વિચારવું કે હું નિર્બળ જ હતો ને. ધીરે 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 મોટાની કૃપાથી થોડો 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 બળિયો થતો જાઉં છું, હજુ સંપૂર્ણ બળિયો ક્યાં થઈ ગયો છું. જો મારી આગળ મહામુક્તોને અનાદિમુક્તો જે ઊભા છે, જેવો હું નથી થયો એ જો એવું વિચારશે તો મારું શું થશે. એમ મારે પણ કોઈ સત્સંગની અંદર નિર્બળ હોય ને તે કેવી રીતે ચાલ્યો જાય, એ કેવી રીતે મોક્ષના માર્ગેથી પાછો ના પડે, એ કેવી રીતે મારી સાથેનો એક મારો સહ મુસાફર બની રહે, એવો ઉપાય સતત કર્યા કરવો સત્સંગની અંદર એવી રીતે સાચવવા. ઘણાકને કેવું થાય છે કે ધર્મ નિયમ બહુ કડક પાડતા હોય ને, બહુ પાડતા હોય ને, પછી જેનાથી થોડું ઓછું પડતું હોય ને એના તરફ ઘૃણા રાખે. આ અનહમજન છે. કેવી રીતે આપણે એના તરફ ઘૃણા રાખી શકીએ? આપણે ધર્મ નિયમ એટલે વિશેષ પાડવાના છે કે બીજા તરફ ઘૃણા કરવા માટે? આપણે નિષ્ઠા એટલા માટે વિશેષ રાખવાની છે કે આપણે બીજાને ન્યૂન ગણીને એના પ્રત્યે ઘૃણા રાખીએ? એના માટે નિષ્ઠા ભગવાનની, સદગુરુની કે સત્સંગની એટલી બધી રાખવાની છે? ના, કોઈક નિર્બળ છે એનો નિભાવ થાય ને. આપણે જો થોડાક બળિયા હોઈએ તો જે નિર્બળ છે એનો નિભાવ થાય ને એવો ઉપાય કરીએ. જે ધર્મ નિયમ કાચા પાડે છે એ આપણી સાથે જ હોય, આપણે ધર્મ નિયમ પાકા પાડીએ છીએ એ નિર્બળ છે હજુ, તો એને અનુરૂપ એને સુખ થાય ને એવી વ્યવસ્થાઓ કરતા રહેવી, જેનાથી એક દિવસ એને એવું થઈ જશે કે મારી માટે આ પોતે આટલું પાડે છે છતાં પણ એ મારી માટેની આટલી બધી વ્યવસ્થા કરે છે, તો મારે પણ આવે એના જેવું થઈ જવું છે, જેનાથી એમને મારા માટેની કોઈ અલગ વ્યવસ્થાઓ ન કરવી પડે. અને કોઈક દિવસ એના હૃદયમાં ચોટ લાગશે, એ ચટકી લાગશે, એ તીવ્રતાથી એના હૃદયમાં પ્રવેશશે, તે દી એ પણ આપણા જેવા ધર્મ નિયમ પાડતો થઈ જશે. એ દિવસે એ પણ આપણે જેમ જ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના માર્ગે આગળ હાલતો થઈ જશે. આપણને કેવી રીતે ચટકી લાગે છે, આપણે આપણાથી વિશેષ જેની અંદર એવા સદગુણો બધું પડ્યું છે, જે આપણાથી વિશેષ માર્ગે આગળ હાલ્યા છે હાલે છે, એને આપણે જોઈએ, એનો વિચાર કરીએ, તરંત આપણને ચટકી લાગે છે કે આ બાબતમાં તો હું ઘણો કાચો છું, ઓહો મારે આવા થવાનું છે જો, તો એ માર્ગે આપણે વિચાર કરીને આગળ ચાલીએ છીએ, આગળના જે મુક્તો થયા એના ચરિત્ર વાંચીને આગળ હાલીએ છીએ. એમ સત્સંગમાં જે નવો હોય, જે નિર્બળ હોય, નવો એટલે ઘણીક વખત એવું થાય કે 10 વર્ષે નવો જ રહે, ઘણીક વખત એવું થાય 25 વર્ષે નવો જ રહે, એનો નિભાવ બસ થાય, એનો એટલો જન્મનો આદર નથી એટલે 25 વર્ષે પણ એવો જ હોય, અને જેના બહુ જન્મોનો આદર હોય એને તો થોડાક કાળની અંદર ઘણું બધું આગળ જતો રહે, એટલે ભલે વર્ષોથી છે છતાં પણ એનો નિભાવ થાય. એને સત્સંગ પ્રત્યેનું હેત તો છે ને, એને મોક્ષે મોક્ષના માર્ગે આગળ ચાલવું તો છે ને, પણ હજુ એટલો બળિયો નથી થયો, તેની હિંમત તૂટી ના જાય, એનું બળ તૂટી ના જાય, એવા ઉપાયો કરવા, એવું આપણને તમામ શાસ્ત્રો શીખવાડે છે, તમામ શાસ્ત્રો. અને કોઈ દિવસ આપણે કાંઈક કરીએ છીએ અને આપણાથી કોઈ કાંઈ ઓછું કરી શકે છે ને, એના તરફ જે ઘૃણા થાય છે ને, એને તો મોક્ષનો માર્ગ સમજેલો જ નથી. હા, દયા આવે કે આ પણ એક દિવસ હું જેમ કરી શકું છું એમ જો એ કરી લે ને, તો એમને ભગવાનનું સદગુરુનું બહુ સુખ આવે, સંતોનું બહુ સુખ આવે, શાસ્ત્રનું બહુ સુખ આવે, એટલો આપણને વિચાર ચોક્કસ આવવો જોઈએ. પરંતુ એને હાવ આપણે આમ કશું છે જ નહીં એવી ગણતરી કરીએ ને, તો શ્રીજી મહારાજની નજરમાંથી આપણે નીકળી જઈએ. મહારાજે વચનામૃતની અંદર એમ કીધું કે સત્સંગમાં કોઈ રીતે એનો સ્વભાવ ચાલે એવો નથી,
છતાં પણ સત્સંગમાં છે તો એનું બહુ મોટું પાછલું પુણ્ય છે. આમ જાણીને પણ અતિશય ગુણ લેવો. મહારાજે એનો અતિશય ગુણ લેવા કીધું છે. એટલે શ્રીજી મહારાજને તો કોઈ પણ જે એક વખત સત્સંગમાં આવી ગયો છે, મહારાજને એમ જ છે કે બસ હવે આ જીવ મને પામવો જ જોઈએ. મહારાજ હંમેશા એ ઉપાયની અંદર જ મંડ્યા રહ્યા છે અને પોતાના મુક્તો પાસે એ જ ઉપાયો મહારાજે કરાવ્યા છે તો જ જીવોનું કલ્યાણ થાય. મહારાજ પ્રથમના 24માં કહે છે, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ જો એને સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે, સારો નહીં જેવો તેવો છે, તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે કે એને આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કરીને મહારાજ જય સચિદાનંદ પોતાને ઉતારે પધારે. એનો અતિશય ગુણ લેવો, થોડો ગુણ ના કીધો, એમ ના કીધું થોડો ગુણ લેજો, અતિશય ગુણ લેજો. એનો તો અતિશય આવે ને કે આવો નિર્બળ છે તો પણ હાલ્યા કરે છે, ચાલ્યા કરે છે. આ કેટલી મોટી વાત છે. બહુ આવું સત્સંગની અંદર જોવા મળે એટલે ભગવાનના જે થોડું ઘણું કૃપાએ કરીને અથવા થોડાક જન્મોની મહેનતે કરીને થોડું આગળ ચાલતા હોય એવા ભગવાનના ભક્તો આપણે બધાએ મુમુક્ષુઓ જે જે સ્થાનમાં હોઈએ ત્યાંથી આપણે વિચાર કરવો કે એક દિવસ હું પણ આવો જ હતો, એમાંથી આજે આવો થયો છું, એ પણ ક્યારેક થશે એમ જાણી એને ઓછપ ન લાગે. એ કાંઈ ઓછું કરી રહ્યા છે આપણાથી એમ એને ઓછપ ન લાગે એમ વર્તું, એને સમાન થઈ જવું થોડી વાર માટે, અને આપણી જે ધર્મ નિયમ પાળવા છે એવી રીતે પડાઈ જાય અને એને પણ સુખ થાય એવો ઉપાય કરી લેવો જોઈએ કે જેનાથી ક્યારેય પણ કલ્યાણના માર્ગમાં વિઘ્ન ના આવે. અને એ તમારે શીખવું હોય, તમારે જોયું હોય તો તમને સંતોમાં એ ખબર પડે કે સંતો આરે વિચરણમાં ગયા હોય તો ઘણી વખત સંતોને તો થાળ કરવાનો પણ સમય ના મળે, અથવા સંતોને એક જગ્યાએથી બીજી 10 જગ્યાએ પધરામણીઓ આવી જાય તો અચાનક ઘણી બધી પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું થાય. પણ સંતો હંમેશા શું કરશે, બાજુમાં જે હરિભગત છે સેવામાં ગયેલા એની બધી જ વ્યવસ્થા કરી દે. એને તો કાંઈ વાંધો નથી, પધરામણીએ ગયા હોય તો 10 મિનિટ વધારે બેસે, ઓલા ભાઈને કહી દીધું હોય કે એમનું લંચ કરી દેજો, તો ઓલાને આનંદ થાય, ઠાકોરજીનો થાળ થઈ જાય, એમનો લંચ થઈ જાય, સંતો તો એનો ફ્રૂટ જ્યુસ જમીને આગળ હાલવા માંડે. તો એ વ્યવસ્થા કરી. હવે સંતો એમ કે અમે પ્લેનમાં બેસીએ એટલે ના જમીએ એટલે અમે જેમ નાઈએ ઉપવાસ કરીએ એમ તમારે અમારી ભેગા કરવો જ પડે, તો કોણ વિચરણમાં જાય, કોણ જાય, કોણ? એને કરવાનું જ નથી. શ્રીજી મહારાજ જ નથી કીધું કે ભાઈ એને ઉપવાસ કરવાનો તો આપણે કેમ કરાવો. અને કદાચ એને કરવાનો પણ હોય, માની લો એને કરવાનો હોય, પણ હજુ એની એટલી કેપેસિટી નથી, હજુ નવો છે. જો એટલું બધું એને પ્રેશર કરીશું, એને એમ કહીશું કે ભાઈ તમારે સ્નાન કરી જ લેવાનું, નાહી જ લેવાનું, તો પછી પાછું એટલો હાલી હકશે નહીં હાલી હકે, બધું વિચારે. આ તો એક વાત દ્રષ્ટાંત આપ્યું. એટલે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે કોઈ નિર્બળનો નિભાવ થાય એવો ઉપાય કરવામાં આવે ને તો સત્સંગની અંદર કોઈ દિવસ કોઈ વ્યક્તિ કોઈ આત્માનો ઘટાડો ના થાય, વધારો જ થાય, વધારો થાય. નિભાવ કેવી રીતે થાય, નિર્બળ છે પણ નભી જાય, નભી જાય, નભી જાય. હા, કોઈ પોતાના પછી કર્મે કરીને અણહમજને કરીને સત્સંગમાંથી પડે એ એનો દોષ છે, પરંતુ જે કોઈ ભગવાનના ભક્તો થોડાક મહારાજને મોટાની કૃપાથી બળિયા થયા હોય એની ફરજમાં તો એ જ આવે છે, એ નભાવા મહેનત કરે, એ પ્રયત્ન એવો કરે આ ઊંચો થાય, ઊંચો થાય, ઊંચો થાય, ઊંચો થાય, આ જ મહેનત કરે. એવું અહીંયા આગળ સદગુરુ અને આ શિષ્યના સંવાદ પરથી દેખાય છે, મહારાજના વચનામૃતના અભિપ્રાયમાં પણ એવું દેખાય છે અને મોટા સદગુરુઓના જીવનમાં પણ આજે એવું દેખાય છે. માટે કહો કૃપા કરી હોય નિર્બળનો નિભાવ, હિંમત આવે હરિભક્તને ભજે હરિ કરી ભાવ. કઈ હિંમત આવે એવી વાતો કરો, હિંમત તૂટી ગઈ છે આ વાતો સાંભળીને. શિષ્ય કે બહુ ભારે વાતો કરી દીધી છે. સદગુરુ કે છે કાંઈ વાંધો નહીં, લો તને હિંમત આવે એવી વાત કરું. હવે સદગુરુ કહે સુન શિષ્ય તું કહું વાત એની અનુપ,
જે જે ક્રિયા જન કરે તે થાય ધ્યાન સ્વરૂપ. સદગુરુ કે છે, શિષ્ય સાંભળ, તારે સહેલી વાત જોવે છે ને, તારે નિર્બળનો નિભાવ થાય એવી વાત જોઈએ છે ને, તો હવે નિર્બળ નભી જાય ને એવી વાત તને કરું. જે જે ક્રિયા જન કરે તે થાય ધ્યાન સ્વરૂપ, જે જે ક્રિયા વ્યક્તિ કરે ને એ બધી ભગવાનમય થઈ જાય એવી વાત હવે હું તને શીખવાડું છું. આ સહેલામાં સહેલી દવા દઉં છું, આ લોઅર લેવલનો ડોઝ દઉં છું. હવે આ ડોઝમાં જો ના બેઠો તો હવે બીજો કોઈ ઉપાય મારી પાસે મળશે? આ નિર્બળનો નિભાવ થાય એવું દઈ દીધું છે, હવે મરેલાને જીવતો કરે એવો ઉપાય માગે એવું ના કહેતો. ગુરુદેવ કહે છે નિર્બળનો નિભાવ, ખાટલામાં પડ્યો છે, નથી ચાલી શકે એવો, નથી બોલી શકે એવો, એનો નિભાવ થાય એવી વાત કરું છું. હવે આગળ પાછું એવું ના કહેતો કે મરેલો હોય મળદું હોય એ કેમ બેઠું થાય, એ તો મળદું, એ તો મળદું સત્સંગમાં અનસમજને કરીને, માને કરીને, બીજા કોઈ સ્વભાવે કરીને, ખપ વિના વ્યક્તિ જો પડી જાય એ તો મળદું છે, એ પછી ના થાય બેઠું. પણ જો થોડો ઘણો આત્મા ચાલુ હોય, થોડો ઘણો ખપ પડ્યો હોય ને, થોડી ખેવના હોય ભગવાનમાં, સાધુમાં થોડું એ હોય તો પાર પડી જાય. જે દેખે જે સાંભળે, જે દેખે જે સાંભળે ત્યાં સંભારે હરિરાય, શૂન્ય શિષ્ય શ્રવણ દઈ કહું એવો ઉપાય. જે કાંઈ દેખે અને જે કાંઈ સાંભળે ત્યાં ભગવાનને હંભારે એવો ઉપાય હું તને શીખવાડું છું, જેનાથી નિર્બળનો પણ નિભાવ થઈ જાય. પ્રથમ સંભારે શ્યામને મનસુબાથી મોર, વિસરે નહીં એ વાર્તા સર્વકાળ સર્વઠોર. ઉપાય ચાલુ કર્યો ગુરુદેવે, આવે નિર્બળના નિભાવની દવાઓ આપે છે. પ્રથમ સંભારે શ્યામને મન સુબાથી મોર, સંકલ્પ બીજી કોઈ વસ્તુનો થાય ને એ પહેલાં ભગવાનને સંભારી દેવાના. પહેલાં એવું કીધું હતું કે સંકલ્પ થાય ત્યારે ત્યાં જ ભગવાનને સંભારવા, એટલે ઓલો સંકલ્પ ટળી જાય. આવે શું કહે છે, સંકલ્પ થતાં પહેલાં ભગવાનને સંભારવા, તો હેલું કીધું કે અઘરું કીધું? પણ સદગુરુ કહે છે નિર્બળને નિભાવ કરવા માટેનું છે. આનો અર્થ હમણાં આપણે સમજીએ. વિસરે નહીં એ વાર્તા સર્વકાળ સર્વઠોર. આગળ ઉપાય એવો કીધો, સંકલ્પ થાય ત્યાં સંકલ્પની ઉપર જ ભગવાનની મૂર્તિ ગોઠવી દેવાની, એટલે સંકલ્પ ટળી જાય. આ આગલો ઉપાય હતો. હવે અહીં ઉપાય એવો કહે છે કે સંકલ્પ થાય એની પહેલાં ભગવાનના સંભારવા, એના મનસુબા કરવા. આનો અર્થ એ થાય છે કે જ્યારે એક તો નિર્બળ છીએ, નિર્બળ જ છીએ આપણે, બહુ બળિયા કંઈ સબળ નથી, નિર્બળ છીએ. હવે નિર્બળ છીએ એટલે રજ તમ અને સત્વ ત્રણના આવેગો આપણી અંદર સતત અવર જવર કરવાના. ક્યારેક એવું થાય સવારમાં 7-10 સત્વગુણ હોય અને 10-12 તમોગુણ થઈ જાય, 12-3 રજોગુણ થઈ જાય, પાછો 3-6 સત્વગુણ થઈ જાય. સત્વ રજ અને તમ ત્રણેય ગુણની અવર જવરને વ્યક્તિએ ઓળખવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની અંદર આવતા ત્રણ ગુણની અવર જવરને ઓળખી રાખવી જોઈએ દરેકની અંદર. જ્યાં સુધી ગુણાતીત નથી થયો, જ્યાં સુધી પોતાને બ્રહ્મ સ્વરૂપ એને માનવાનું સતત શરૂ નથી કર્યું, ત્યાં સુધી એ ત્રણ ગુણોની અવર જવર થતી હોય છે. એ ત્રણ ગુણોની અવર જવર સહિત એ ત્રણ ગુણો સંબંધી ક્રિયાઓ કરવા માટેની પ્રેરણાઓ પણ થતી હોય છે, અને એ ત્રણ ગુણો સંબંધી ક્રિયા કરવાની એ સમયે વ્યક્તિને મજા આવે છે, એમાં એનું અહમ ધરાયેલું રહે છે. સત્વગુણ હોય તો ભજન કરવા માટેનું અહમ ધરાયેલું હોય, જેના કારણે એમાં બહુ સુખ આવે. ભગવાનનું ભજન કરીએ, કીર્તન કરીએ, માળા કરીએ, કથા કરીએ, કથા સાંભળીએ, બહુ સુખ આવે. પછી તરત આમ ડાયલ ફરે રજોગુણ, એટલે ખાવું, પીવું, હસવું, કૂદવું, રમવું, આ બધું રજોગુણનું કાર્ય છે. અને તમોગુણ આવે, આળસ, પ્રમાદ, અંધાધૂન જેવું વર્તે, કાંઈ કરવાની ઈચ્છા ના થાય, તમોગુણ. આવું બધું આપણને
દિવસ દરમિયાન આ ત્રણે ત્રણ ગુણ આવે છે. મુમુક્ષુએ ત્રણ ગુણની ઓળખ રાખવી જોઈએ. પાછું આનો કોઈ ફિક્સ ટાઈમ નથી. ઘણી વખત એવું હોય કે સોમવારે હવારે 6 થી 12 સત્વગુણ હોય, પણ મંગળવારે હવારે 6 થી 12 તમોગુણ થઈ ગયો હોય. એ ચક્કર ક્યારે બદલાય એનું કાંઈ નક્કી નથી. એ બધોય પૂર્વકર્મ, આ ક્ષણ પહેલાંના પૂર્વકર્મ બધા જ આવી ગયા. ગયા જન્મના, આ જન્મના બધાય પૂર્વનું જે છે એ કર્મ, જે જે પ્રકારનું થતું ગયું, જે એ કર્મની અંદર જેટલી તીવ્રતાથી જોઈન્ટ થતા ગયા. જેમ કે સત્વગુણ જ્યારે આવ્યો ત્યારે કોઈ તીવ્રતાથી સત્વગુણ સંબંધી ભગવાનના ભજન સંબંધી ક્રિયાઓ જો કરવા માંડે તીવ્રતાથી, તો ધીરે 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 એનો પાર્ટ વધતો જાય, વધતો જાય. એટલે રજ અને તમ ઘટતા જાય, રજ તમ ઘટતા જાય, સત્વ વધતું જાય, વધતા 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 સત્વમ યદ બ્રહ્મ દર્શનમ. એક દિવસે સત્વને પણ ઠેકો મારીને બ્રહ્મરૂપ થાય છે, આ ક્રિયા છે. પણ સત્વગુણ જ્યારે હોય ત્યારે શું કર્યા કરવું? ઘણીક વખત આપણે જોજો, કાંઈ આપણને આમ એટલું બધું સુખ હોય પણ નહીં આપણે ભજન કરીએ. સત્વગુણ જ હોય પણ ના ભજન કરે એમાં, ના એની અંદર કોઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરી લે, ના એમાં કોઈ સારું પુસ્તક વાંચી લે. એકદમ શાંતિ છે, નીરવ શાંતિ, હૃદયમાં કોઈ ઉપાધિ નથી, એકદમ ખુશ છીએ આપણે. પણ કોઈ ભગવાન સંબંધી ક્રિયા એ સમયે આપણે તીવ્રતાથી ન કરીએ, અને પછી રજ ને તમ આવે એટલે સત્વગુણ આપણો ગાફલતામાં ગયો. હા, આપણે આનંદ માર્યા પણ ગયો, શાંતિ બહુ રહી પણ ગયો. એ ટાઈમ ભગવાનની સ્મૃતિ રાખવા મહેનત ના કરી, એ ટાઈમ આપણો ભગવાનની સ્મૃતિ માટેનો પરફેક્ટ હતો. આપણને સત્વગુણ જ્યારે હોય ને ત્યારે ભગવાનની સ્મૃતિ રાખવા માટેનો એ બેસ્ટમાં બેસ્ટ સુવર્ણ સમય કહેવાય, ભગવાનમાં ચોંટવા માટેનો સુવર્ણ સમય કહેવાય. હવે એ સમય આપણે ચૂકી ગયા, એ સમય જતો રહ્યો, અને રજ ને તમના આવેગો આવી ગયા. આપણે એની સામે લડી ના શકીએ, કારણ કે આગળ આપણે દારૂગોળો ભેગો જ ના કર્યો. 5 થી 12 સુધી આપણી પાસે, જ્યારે સવારના 5 થી 12 સુધી સત્વગુણ હતો, ત્યારે આપણે કાંઈ ભગવાનની સ્મૃતિ સહેજે રાખી ના શક્યા, કારણ કે ત્યારે અંતકરણ શાંત હતું, ત્યારે કોઈ બીજા આવેગો નહોતા, ભગવાન સહેજે રહે એમ હતા. પણ આપણે બસ એને સહજ રીતે જીવી ગયા, ખાધું પીધું, બેઠા ઉઠ્યા, કેમ છો, સારું છે, પૂરું કરી દીધું. 12 વાગી ગયા ને ત્યાં હવે તમોગુણનો ટાઈમ થયો ને આવ્યો, પછી એમાં અંધાધૂંધી વર્તે, આળસને પ્રમાદ વર્તે, રજોગુણ આવ્યો એ પછી એનું કામ કરી જાય, બધું રંજાડી જાય. પછી રંજાડી જાય ને બે જણા આવીને, પછી પાછો રાત પડે 9 વાગે સત્વગુણ પ્રગટ થાય. અરે રે 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 રે, મારું આખું ગોઠવેલું બધું વેર વિખેર કરી દીધું, પણ ભાઈ જ્યારે સત્વગુણ તારી પાસે હતો ને ત્યારે તારે બોર્ડર બનાવવાની ચાલુ કરી દેવાની હતી, ત્યારે તું દિવાલ બનાવવા માંડ. આ બધા ઇલીગલો આવે છે તો આજે નથી થતું પ્રમુખશ્રીને કે દિવાલ મોટી કરી નાખીએ. આપણે સંકલ્પ છે મોટી દિવાલ કરવાનો, બરાબર છે, મોટી દિવાલ કરી દઈએ. એમ સત્વગુણ છે ને દિવાલ બનાવવાનો ટાઈમ છે, દિવાલ બનાવ્યા જ કરે, એની અંદર ભગવાનની ભક્તિ કરી કરીને દિવાલ બનાવે. ઓલા બેને ધીરે ધીરે, એ આવ્યા તો કરશે જ, પણ એક દિવસ બધી બાજુ પર સત્વગુણની દિવાલ થઈ જશે, ત્યારે એ બે પછી આવવાના બંધ થશે, અને પછી એ દિવાલ આખી કન્વર્ટ થઈ જશે બ્રહ્મ સ્વરૂપની અંદર, ત્યારે સત્વ પણ છૂટી જશે અને ત્યારે કેવળ ભગવાનનું પ્રધાનપણું થઈ જાય. પણ મુમુક્ષુને ઓળખવું પડે. હવે અહીં કહે છે કે મનસુબો સંકલ્પ થતાં પહેલાં કરે, તો એ કેવી રીતે? જ્યારે સત્વગુણ હોય ને ત્યારે ભગવાનના મનસુબા કર્યા કરવા. એ મનસુબા કરવાથી શું થાય કે એ મનસુબા જો કર્યા કરવામાં આવે તો ધીરે ધીરે અંતઃકરણને, મનને એવી ટેવ પડી જાય કે ભગવાન સંબંધી સંકલ્પો કર્યા કરે. જેમ કે આપણે બહુ સુખમાં ને આનંદમાં ને સત્વગુણમાં છીએ, વિચારીએ, પ્રેમાનંદ યાગે જ્યારે ગાવે, આવે ઓરા ઓરા ખસતા રે, ક્યારે હવે દેખું રે હરિ હસતા. સત્વગુણમાં છીએ, વિચારો, પ્રેમાનંદ સ્વામી ગાય છે અને મહારાજ ખસીને આવે છે, એ મહારાજ પાસે હું ગાતો હોઉં અને મહારાજ સામે બેઠા હોય અને હું ગાઉં છું, મહારાજ ખસતા ખસતા આવે છે. ક્યાંક બગીચાની અંદર બેઠા છીએ, મહારાજ આવે છે, પાછળથી મારી આંખો ડાબી દે છે, મને પૂછે છે કોણ છું, અવાજ બદલીને પૂછે છે કોણ છું, બોલ, ઓળખે છે મહારાજને. હું મહારાજના હાથના સ્પર્શ પરથી કહી દઉં છું કે મહારાજ તમે જ છો, ના હું મહારાજ નથી, સાચું ઓળખ હું કોણ છું, મહારાજ તમે જ છો. તમે ભલે અવાજ બદલી નાખો પણ તમારા હાથનો સ્પર્શ મને કંઈ
સ્મૃતિમાં રહેલો છે કે તમારો હાથનો સ્પર્શ કેવો છે, મારા તમે જ છો. આવા બેઠા બેઠા ભગવાન સાથેના વિચારો કર્યા કરે, એ સંકલ્પો પેલા સંકલ્પો થતા મોર કર્યા કરે, એ સંકલ્પો ત્યારે કર્યા કરે. એ સંકલ્પો કરવાથી એને એક દિવસ એવી સ્થિતિ થઈ જાય છે કે ઓલા સંકલ્પને આવવાની જગ્યા જ રહેતી નથી, અને આ જ સંકલ્પો થાય, ભગવાનના સંકલ્પો થાય. કોઈ આપણને સદગુરુ સાથેના જે સંબંધો થયા હોય, સદગુરુ સાથેના જે પ્રસંગો થયા હોય એનો વિચાર કરે, એનો વિચાર કરે, એવા સંકલ્પો કરે, એના સ્વપ્ન જોવે. દીવા સ્વપ્નમાં જેમ રાચતો હોય ને, દીવા સ્વપ્નમાં રાચતો હોય ને, ઓલો નહીં પેલો મધનો ઘડો લઈને એક જણ જતો હતો અને એને કીધું ભાઈ હાલ મધનો ઘડો લઈ લે, બે રૂપિયા મજૂરી આપીશ. તે મધનો ઘડો ઓલા મજૂરે મુલ્લાજી મજૂર હતા અને ઉપાડ્યો ને હાલ્યા જતા હતા, તો એ સંકલ્પ કર્યો કે આ મધ છે એને હું ત્યાં ઉતારીશ, એ બે રૂપિયા આપશે, એ બે રૂપિયાની હું બકરી લાવીશ. મધનો ઘડો માથા ઉપર ને હાલ્યો જઈને વિચારે બકરી લાવીશ, બકરીનું દૂધ વેચીશ અને પછી રૂપિયા થશે એટલે એક બીબી લાવીશ, બીબીના છોકરા થશે. આ રસ્તામાં મધનો ઘડો લઈને હાલ્યો જાય ત્યાં છોકરાય થઈ ગયા, બે છોકરા થયા, પછી બીજી બીબી લાવીશ, એમાં એક બીબી મારી અનમાનીતી અને એક માનીતી બીબી, એની અંદર જે અનમાનીતી છે એનો છોકરો મારા ખોળામાં બેહવા આવશે ત્યારે હું એને લાત મારીને કહીશ ધત. એમ જ્યાં એને એ સંકલ્પ થયો મધનો ઘડો હેઠો પડીને ફૂટી ગયો. ઓલો શેઠિયો કહેલા ત્યાં શું કર્યું મારું, કેટલા રૂપિયાનું મધ તને ખબર છે, 50 રૂપિયાનું મધનો ઘડો તે ભાંગી નાખ્યો. ઓલો કે શેઠ તમારો તો 50નો ઘડો ભાંગ્યો, મારો આખો સંસાર ભાંગી ગયો. વ્યક્તિ દીવા સ્વપ્નમાં કેવો રાચતો હોય છે, એક સ્ટોર કરીશ, 5 સ્ટોર થશે, આટલા રૂપિયા મૂકીશ, આટલી ગાડીઓ, આટલા બંગલા, અને પછી આટલું આમ કરીશ, આટલી ફિક્સ મૂકીશ, આટલું આ કરીશ, આહા. એ સંકલ્પો ને વિકલ્પો કેવા કરીએ છે. એવી પ્રોપર્ટી સત્વગુણ જ્યારે હોય, એ કરન્સી છે, ત્યારે આપણે તવંગર કહેવાય. એ દિવસમાં એ સમય આપણો તવંગરપણાનો કહેવાય, એ સમયે જેટલા રૂપિયા જોઈએ આધ્યાત્મિક માર્ગના એટલા બધા જ મળે, એ સમયે વ્યક્તિએ દીવા સ્વપ્નમાં રાચવું જોઈએ. મહારાજ આવ્યા છે, મહારાજ મને બોલાવે છે, મોટા મોટા સદગુરુ આવ્યા છે મને બોલાવે છે, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બધાએ આરે મનોમન વાતો કરવી, ગુરુદેવ જેવા મોટા પુરુષો આરે મનોમન વાતો કરવી, ભગવાનની આરે મનોમન વાતો કરવી, એકાંતમાં બેસી બેસીને આંસુડા પાડીને એની આરે વાતો કરવી, એવા સંકલ્પો વિકલ્પો એ તો આપણે કરી શકીએ એમ છીએ. જગત માટે તો આપણે એવું કરી શકીએ છીએ, જગતના સંકલ્પો એવા કરી શકીએ છીએ, તો કેમ ભગવાન સંબંધી એવા મનસુબાઓ ન થાય. એવા ભગવાન સંબંધી, ભગવાનના સદગુરુ સંબંધી, સત્સંગ સંબંધી મનસુબાઓ જ્યારે કરીએ, એ મહારાજની આગળ હું કરતાલ લઈને નાચતો હોઉં, ચિદાકાશના પ્રકાશ મધ્યે અનંત મુક્તો નાચતા હોય, મહારાજ તખત ઉપર બેઠા હોય ને ત્યાંથી હાર મારા ગળામાં નાખે, મહારાજ મને બોલાવે ને મહારાજ મને ભેટી પડે, મહારાજને ત્યારે હું કહું મહારાજ હું તો હાવ પામર છું, તમે મારી પર દયા કરી છે કે મને આ દીધું છે, એવા મનસુબાઓ દિવસમાં બેઠા બેઠા હજારો પ્રકારના થાય. ભગવાનના એવા સંતો ભક્તો પાસે બેસી બેસીને મનસુબાઓ ન આવડતો હોય તો શીખવા જોઈએ, શીખવા જોઈએ. પણ એવા મનસુબાઓ કરવાથી નિર્બળનો નિભાવ થઈ જાય. આમ તો દીવા સ્વપ્ન જ છે એક, એ દીવા સ્વપ્નો જ છે, એની કોઈ કેપેસિટી નથી એવી, પરંતુ એ વિચારોમાં જો એ રહે છે તો એવા નિર્બળનો નિભાવ એક દિવસ બળિયો થઈ જાય છે. ભલે એની તાકાત નથી, ભલે એને તમોગુણને રજોગુણનું વાવાઝોડું આવે ત્યારે અસ્ત વ્યસ્ત કરી નાખે છે, પણ સત્વગુણની અંદર એવો મસ્ત બની જાય છે ને, તો ભગવાન એક દિવસ એને એવો કરે છે. માટે અહીં કહે છે કે શિષ્ય પ્રથમ તો એ છે કે મનસુબો બીજો થાય એ પહેલાં એ ભગવાનનો મનસુબો કરે, વિસરે નહીં એ વાર્તા સર્વકાળ સર્વઠોર, પછી એ વાત એને ભૂલાય નહીં. અને જે જે સંકલ્પ પછી મનની અંદર થયા હોય એટલે ચિત્ત ત્યાં ચોંટેલું જ રહે, ચિત્ત ત્યાં ચોંટેલું રહે, એટલે ચિત્તની અંદર પણ એ ચોંટે. એવો સદગુરુ શિષ્યનો નિભાવ થાય, નિર્બળનો નિભાવ થાય, એવો બહુ સુંદર ઉપાય અહીંયા આગળ આ પ્રસંગ 14ની અંદર કહે છે. અત્યારે 8 કડી પૂર્ણ થઈ છે. સદગુરુ કહે છે શિષ્ય આજનો દિવસ તું મનની અંદર ભગવાનના મનસુબા કરવાનું ચાલુ કર. થોડા દીવા સ્વપ્ન તે જગત સંબંધી બહુ જોયા, થોડા ભગવાનને સદગુરુને સત્સંગ સંબંધી જોવા માંડ, આવા સ્વપ્ન તું થોડા જો, પછી હું તને આગલી વાત આવતીકાલે કહીશ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે.
માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.